गुजरात सरकार द्वारा 11 मास बाद राज्यभरमां धोरण 9 અને 11 વર્ગો શરૂ થઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં પણ શાળાઓ શરૂ થઈ જતા પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 9 અને 11ના શાળાના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે સુરત શહેર સહિત જિલ્લામાં ધોરણ 9 અને 11ની 700 જેટલી ખાનગી શાળાઓ, 196 ગ્રાન્ટેડ અને 23 જેટલી સરકારી શાળા મળી કુલ 919 શાળાઓ કાર્યરત છે. ધોરણ 9ના 87,000 અને ધોરણ 11ના 70,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે રાજ્યભરમાં 11 માસ બાદ શાળાઓ પુનઃ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, ત્યારે 80% વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર થયા છે, જેમાં સોમવારની વહેલી સવારથી જ શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી. શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં પણ આવ્યા. જોકે શાળાએ આવતા વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ સેનેટાઇઝિંગ કર્યા બાદ સ્ક્રીનિંગ કરી બાદ જ શાળામાં પ્રવેશ અપાયો. આ સાથે કોરોનાની ગાઈડલાઈન અનુસાર એક બેન્ચ ઉપર ફક્ત એક વિદ્યાર્થીને બેસાડાયા હતા. જોકે વિદ્યાર્થીઓએ પણ શાળાએ આવતા જ ખુશખુશાલ જોવા મળ્યા. ઓનલાઈન અભ્યાસ કરતા ઓફલાઈન અભ્યાસમાં સારી રીતે ભણતર થયો હોવાનો વિદ્યાર્થીઓએ મત વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ચેનલાઇઝ થયા પછી આજથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ શાળામાં પુનઃ શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે શાળામાં, સમાજમાં અને વિદ્યાર્થીઓમાં તથા શિક્ષકોમાં આનંદનો સંચાર જોવા મળે છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ પ્રથમવાર માધ્યમિક વિભાગમાં અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પ્રથમવાર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આજરોજ શરૂઆત કરશે, ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ છે. 70% જેટલી હાજરી સાથે આજે વર્ગો શરૂ થઈ ચૂક્યા છે, આવનારા દિવસોમાં વધશે જ એવી ચોક્કસ અપેક્ષા છે. એસઓપીની સંપૂર્ણ ગાઈડલાઇન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. હેન્ડ સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, તેઓનું ટેમ્પરેચર ચેકિંગ વગેરેની સાથે વિદ્યાર્થીઓને અંદર લેવામાં આવ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થી બેસે એ રીતની વ્યવસ્થામાં વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોઈ પણ ચીજ વસ્તુને એકબીજા સાથે આપ લે ન કરે, માસ્ક બિલકુલ પણ ના ઉતારે એ સંપૂર્ણ તકેદારી શિક્ષકો રાખી રહ્યા છે. ત્યારે આવનારા દિવસો વધુ સારું ઉજ્જવળ ભવિષ્ય આપે અને હવે ગઈકાલના શુભ સમાચાર કે મૃત્યુઆંક 0 છે એ જ રહે એવી ભગવાનની પ્રાર્થના સાથે શિક્ષણ હવે પુનઃ ધબકતું થશે એવી ચોક્કસ આશા છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.